બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દાહોદની દાહોદ તાલુકામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીનું આગેકૂચ ભાજપ કોંગ્રેસ માટે પડકાર. દાહોદ તાલુકામાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીની આગેકૂચ ભાજપા કોંગ્રેસ માટે પડકાર. દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પક્ષ પલટો પણ ઘણા નેતા કરી રહ્યા છે ત્યારે દાહોદ તાલુકાના પંચાયતના નગરાલા બેઠકના સભ્ય તેમના સમર્થકો સાથે બીટીપીમાં જોડાઈ ગયા બાદ વધુ ઉમેદવારો બીટીપીએ જાહેર કરતા સ્થાનિક રાજકારણનામાં નવી સમીકરણો રચાઈ રહ્યા હોવાનું લાગી રહ્યું છે. આમ કોંગ્રેસ અને ભાજપા માટે આ નવો પડકાર સાબિત થાય તેવો નવાઈ પામવા જેવું નહીં હોય. આ વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો યથાવત. દાહોદ તાલુકા પંચાયત વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે અને આજે પણ આ વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો યથાવત છે. ગત વખતે પણ કુલ 38માંથી 25 બેઠકો કોંગ્રેસ જીતી હતી અને એક અપક્ષે પણ કોંગ્રેસને સમર્થન આપતા સંખ્યાબળ 26નું હતું. ત્યારે હાલમાં પણ દાહોદ તાલુકા પંચાયત કબજે કરવા ભાજપે એડી ચોટીનું જોર લગાવવું પડશે તેમ લાગી રહ્યું છે. જોહર, આજે મને ભારતીય ટ્રાઇબલ પાર્ટી તરફથી દાહોદ જિલ્લા પંચાયત ખરોસીટના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે તેમાં મારી પસંદગી થયેલ છે. તેથી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના મારા ઉપર જે વિશ્વાસ દાખવ્યો છે તે બદલ આ સીટને હું જીત આપવામાં સફળ રહીશ તેવી હું પૂરેપૂરી ખાતરી આપું છું. જય આદિવાસી. તરફ ભાજપ અને કોંગ્રેસ અને ભાજપ સામે પડકાર ઊભો થઈ રહ્યો હોય તેમ જણાવાઈ રહ્યું છે. કારણ કે આમ આદમી પાર્ટી તો મેદાનમાં જ આવી ગઈ છે ત્યારે જય આદિવાસીના નારા સાથે બીટીપી પણ પોતાનો અલગ ચોકો રચી રહી છે. બીટીપી સાથે ચતુષ્કોણીય જંગ જામશે. દાહોદ તાલુકા પંચાયતની નગરારા બેઠક પર ગત વખતે કોંગ્રેસના ઉમેદવાર રૂમાલભાઈ ડામોર વિજેતા બન્યા હતા પરંતુ તેઓ હવે તેમના કામ નથતા હોવાથી કોંગ્રેસથી નારાજ થયા છે અને તેમને બીટીપીનો હાથ પકડી લીધો છે. ત્યારબાદ તારીખ 10 ફેબ્રુઆરીના રોજ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા વધુ 6 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં એક જિલ્લા પંચાયત બેઠક સહિત 5 તાલુકા પંચાયત બેઠકનો સમાવેશ થાય છે. આમ દાહોદ જિલ્લામાં ભાજપા કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે કેટલીક બેઠકો ઉપર ચતુષ્કોણીય જંગ જામશે તેમ લાગી રહ્યું છે. નઈ મુંડા, ZSTV, દાહોદ.